અંજાર તાલુકાના ખારા પસવારીયા ગામમાં ભર ઉનાળામાં પીવાનું પાણી આવતું ન હોવાના કારણે અંજાર પાણી પુરવઠાની ઓફિસના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા 6 માસથી પીવાનું પાણી ન આવતું હોવાથી ગ્રામજનો તથા પશુઓને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉપજી છે. ભર ઉનાળે સર્જાયેલી આ સમસ્યાને જલ્દીથી ઉકેલ લાવવામાં આવે તે માટે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે પાણી પુરવઠા કચેરી અંજાર મધ્યે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જો તેમના પ્રશ્નો પાણીનો જે પ્રશ્ન છે, પીવાના પાણી છેલ્લા 6 માસથી ન આવતું હોય અને તેનો ઉકેલ નહીં આવે તો રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. અને તેમ છતાં પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આમ ભર ઉનાળો શરૂ થતાની સાથે અંજાર તાલુકાના ખારા પસવારીયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની ગંભીર સમસ્યા અને પાણી માટે વલખા મારતા લોકો આજરોજ આવેદનપત્ર આપીને પાણીની સમસ્યા દૂર કરવા માટેની માંગ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે અંજાર તાલુકાના ખારા પસવારીયા ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવે છે કે નહીં. જો ઉકેલ નહીં આવે તો આવનાર સમયમાં હડતાલ કરવાની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ ધનીબેન કરશન રબારી, હું ખારા પસવારીયાની પૂર્વ સરપંચ છું અને આજે છેલ્લા 6 મહિનાથી અમારા ગામમાં પાણી આવતું નથી. આજે અમે સાહેબની રૂબરૂ મુલાકાત લીધેલ છે અને પાણી જેમ બને એમ જલ્દી ચાલુ કરાવવાનું સાહેબે કીધું છે. અત્યારે જે જૂની લાઈન છે એમાં પાણી ચાલુ કરશે અને જૂની પાણી એમાં ચાલુ નહીં થાય તો નવી લાઈનની વાત કરી છે સાહેબે. અત્યારે જૂની લાઈનમાં પાણી ચાલુ કરશે અને નવી લાઈન ચાલુ થઈ જશે એટલે નવી લાઈનનું પણ બોરનું કામ ચાલુ કરવાનું કીધેલ છે. અને આ બધી વસ્તુનું ટાઈમ વધારે લાગશે તો અમે ખારા પસવારાની બધી બહેનો અહીંયા સાહેબની ઓફિસની સામે આંદોલન કરશું. બેન, કેટલા ટાઈમથી સમસ્યા હતી અને આજે 6 મહિના થયા સાહેબ પાણી અમારા ગામમાં નથી આવતું. 6 મહિના અમે અત્યારે ઓછામાં ઓછા 16-17 બહેનો આવે છે. આમ તો વધારે બહેનો આવવાના હતા પણ મજૂરી વર્ગના માણસો વધારે છે એટલે બહેનોએ કીધું કે સાંજના આલો, પણ સાંજના સાહેબ મળે ના મળે શું ખાતરી. સાહેબ દ્વારા શું જૂની લાઈન ને નવી લાઈન ને આજે હતું તો એ શું કારણ છે જૂની લાઈનમાં પાણી નથી આવતું? જૂની લાઈનનું કારણ એવું છે કે સાહેબ આજે 20-25 વર્ષથી લાઈન પડી ગઈ છે, એનામાં વધારે પૂરતા કનેક્શનો માણસો લઈ લીધા રસ્તામાં એટલે નવી લાઈન આવી જાય તો એ કનેક્શન બધા વેસ્ટ થઈ જાય અને નવી લાઈનમાં કનેક્શન નાખે તો આપણને પણ પાણીનું પ્રેશરની ખબર પડી જાય કનેક્શન લીધેલા છે કે કેમ. અને નવી લાઈન આવશે તો પાણીનો થોડોક વધારો થશે એવું અમારી આશા છે કે વધારો થશે. જો આ ટૂંક સમયમાં તમારી માંગ સ્વીકારમાં નહીં આવે તો આગળ તમે શું ભૂખ હડતાલ કરશો? અહીં આવીને બેસું બધી. જો પાણી અત્યારની આ અમારી આ જે રજૂઆત છે સ્વીકારવા નહીં આવે તો અમે આંદોલન કરશું. પણ ગાંધીનગર સેલ ભૂપેન્દ્ર પટેલ સુધી પણ અમારે જવાની માંગ છે. અમે ત્યાં પણ જઈને અમે આંદોલન કરશું કારણ કે અમે બહેનો એટલી બધી ત્રાસી ગઈ છે. આજે અમે એક બે ઘરે એવા હશે કે પાણીના ટેન્કરો નખાવી શકશે, બધા ઘરે એવા નથી કે પાણીના ટેન્કરો મંગાવીને પોતાનું પાણીમાં ટાંકાવાનું ઘર હલાવી શકે. અમે ખુદ પાણીથી હવે ત્રાસી ગયા છીએ અને અમારી બહેનો ભેગી છે અને એમને તમે પૂછી પણ શકો છો.